सहजानंद स्वामी महाराज, हरि कृष्ण महाराज, पहरावूं हूँ आज हरि कृष्ण महाराज, चंदन ना वाघा वाला स्नेह सजाऊं महाराज, चंदन ना वाघा स्नेह तमने सजाऊं महाराज। भक्तो घसे छे चंदन भावे, मारा वाला ने अंगे सुहारे, हे ते चंदन लगाऊं मने बहुज गमे आऊं, केम जे ते थी तारा मय रेवा, तारा मय रेवा। आ तो उनाळो तीखो छे बहु, अति गर्मी मा पीड़ाय छे सहु, तमने गर्मी नव थाय, तमने टाढू रहे सदाय, एवी हूँ थी सेवा थाय तमारी, एवी हूँ थी सेवा थाय। एवा वाघा करू धीरे धीरे, रूढ़ी चंदन नी शोभा शरीरे, मूर्ति लागे प्यारी प्यारी, तारी मूर्ति लागे प्यारी प्यारी, दर्शन करे नर ने नारी, ज्ञान राजी पोक माय, राजी पोक माय। आवा क्या थी मरो घनश्याम, सेवा करूं हूँ आठ जाम, आवा क्या थी मरो घनश्याम, सेवा करूं हूँ आठ जाम, हो आवा क्या थी मरो घनश्याम, सेवा करूं हूँ आठ जाम, मन क्या थी मरो मारा सेवा करूं हुआ आठो जाम, मने क्या थी मड़ो मारा शाम, सेवा करूं हुआ आठो जाम, करूं चंदन ना वाघा श्याम, मारा प्यारा पूरण काम, करूं चंदन ना वाघा श्याम, मारा प्यारा पूरण काम, हो करूं श्याम, मारा प्यारा पूरण काम, करूं चंदन ना वाघा श्याम, मारा प्यारा पूरण काम, सेवा करूं हइये धरू राजी करूं घनश्याम, सेवा करूं हइये धरू राजी करूं घनश्याम, thank you।
આજે આપણે બે ભક્તો માટે ધૂન પ્રાર્થના કરવાની છે ને ભગવાનમાં જોડાવાનું. એક અક્ષરવાસ છે અને એકને સારું થવા માટે. બાબુભાઈ લવજીભાઈ સાચાણી, ઉંમર વર્ષે 84, મૂળ ગામ ઇંગોરાળા, જિલ્લો ભાવનગર, હાલ ગામ સુરત વેર રોડ. સુરત વેર રોડના ગ્રુપ સભ્ય જીતુભાઈ સાચાણીના પિતાજી થાય. શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હતા. તારીખ 21/6/24 શુક્રવારે રાત્રે 10 વાગે તેઓ ગોલોકવાસી થયા છે. ઉંમરને કારણે એમને બે દીકરા છે, રમેશભાઈ જીતુભાઈ. રમેશભાઈ અને જીતુભાઈ બંને ભાઈના આખા પરિવારને સત્સંગ છે, ખુશી થવા જેવી વાત. અને હવાની કથા સાંભળે છે તો એમના પિતા માટે આપણે ભગવાનને ધૂન બોલીશું, પ્રાર્થના કરીશું કે ભગવાન એમને એમની ઈપ્સિત મુક્તિ આપે અને ભગવાન પોતાના સુખથી એમને હંમેશા ભર્યા ભર્યા રાખે. બીજી ધૂન છે સારું થવા માટે. રાજેન્દ્રભાઈ નથુભાઈ પટેલ, ઉંમર વર્ષ 55, કેસરપુરા, તાલુકા હિંમતનગર, હાલ હિંમતનગર રહે છે. હિંમતનગરવાળા નિકેશભાઈના કાકાના દીકરા થાય. ગુણભાવી છે. તેમણે ડાયાબિટીસને કારણે કિડની પર અસર થતાં 6 મહિનાથી ડાયાલિસિસ કરવાનું થતું હતું. તેમાં ડાયાલિસિસ કરતાં બ્રેઇન સ્ટ્રોક આવી ગયો.
બ્રેઇન સ્ટ્રોક આવવાથી કોમામાં જતા રહ્યા છે, ઓપરેશન કરાવ્યું પણ ભાનમાં આવતા નથી, તો મહારાજ સારું કરે એવી પ્રાર્થના કરશો. નિકેશભાઈએ ધૂન કરાવવાનું કહ્યું છે, ધૂન નિમિત્તે આજે સંતોને રસોઈ આપી છે, તો આપણે બધાય ભાવથી ધૂન કરીશું, ભગવાન એમને મદદ કરે. Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan.
हे वाला नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण Swami Narayan.
सुख देना स्वामी नारायण, सुख देना स्वामी नारायण, अतिशय प्यारा स्वामी नारायण, अतिशय प्यारा स्वामी नारायण, स्वामी नारायण, स्वामी साकार मूर्ति स्वामी नारायण, साकार
સુખ આપો છો નિત્ય નિત્ય નવું, વાલમજી અમને અપાર. સુખ આપો છો નિત્ય નિત્ય નવું, વાલમજી અમને અપાર. દયા કરીને તમે જ પ્રભુ કરાયો તમો મા પ્યાર. દયા કરીને તમે જ પ્રભુ કરાયો તમો મા પ્યાર. હેત રાખો છો ને લાગણી, ઉફ આપો છો અપાર. જરૂર અમને તવ કૃપાથી
મળશો તમે કીર્તાર, જરૂર અમને તવ કૃપાથી મળશો તમે કીર્તાર, એજી મળશો તમે કીર્તાર. વિક્રમ સંવત 2080 જેઠવદ તીજ, તારીખ 24/6/24 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ચાલતી સવારની કથામાં ભજન હોલમાં વાલા વાલા રાજાધીરાજ મહારાજ, નાના મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સર્વેવાલા સંતો, સર્વેવાલા ભક્તો, આજે આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કથા ભાગ 115મો આવ્યા છીએ અને એમાં મહારાજના સ્વરૂપનું મહાત્મ્ય આવશે, વર્ણન આવશે, ભગવાનના લક્ષણો, ભગવાનનો પરિચય, ઓળખાણ. આપણે આત્મા વિશે જાણ્યું, આપણે માયા વિશે જાણ્યું, હવે આપણે ભગવાન વિશે જાણવાનું છે. નાન પટેલ યુકે કુછ સુનાઈએ. જય સ્વામિનારાયણ. આપનું ધાર્યું થાય જ નહીં, હરિનું ધાર્યું જે થાય, આપનું ધાર્યું થાય જ નહીં, હરિનું ધાર્યું થાય. જ્ઞાન અભિમાન મૂકીને, જ્ઞાન અભિમાન મૂકીને, દાસ થઈને રહેવાય, દાસ થઈને રહેવાય. બહુ સરસ. હરશીલ ઠુમર, કાલ દયાળુ સ્વામીએ સવારની કથામાં વાત કરી હતી કે આપણે બધું મારું મારું કરવી છે એટલે જ આપણો અત્યાર સુધી મોક્ષ નથી થયો, અને હજી જો આ જન્મમાં પણ આપણે બધું મારું મારું જ કરશું, રૂપિયા પરિવાર બધું મારું મારું, તો આ જન્મમાં પણ નહીં થાય. ભાવેશ મોરડિયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાલ દયાળુ કથામાં કહ્યું હતું કે આપણને ભગવાને બહુ સુલભ કાળ આપ્યો છે ભજન કરવા માટે, પણ તેમ છતાંય આપણે છે ને આ માયામાં લેવાઈ જાય છે ને, એટલે આપણો આપણું ધાર્યું થાય જ નહીં, હરિનું ધાર્યું જ થાય, માટે માન મૂકીને, માટે અભિમાન મૂકીને, મન મૂકીને, દાસ રહેવું, દાસ થઈ રહેવાય, દાસ થઈ રહેવાય. બહુ સરસ, બહુ સરસ. આ બધા છોકરાઓને શાબાશ છે. ઓલો પ્રેમિલ છે, બોલ પ્રેમિલ. સર્વસ્વ ભગવાનો હોવા છતાં આપણે માની લીધું છે, તો આપણી મોટી ભૂલ છે અને તેથી આપણું કલ્યાણ થયું નથી. ઓકે. કલાપ પેન્શન વેલિયા. ગૃહિણી ભેગું આવે છે દિલમાં સુગુમાન, ગૃહિણી ભેગું આવે છે દિલમાં સુગુમાન, તેને ઓકી તારતા, તેને ઓકી તારતા, જ્ઞાન મળે ભગવાન, જ્ઞાન મળે ભગવાન. કિરણભાઈ રામભાઈ. ગુરુજી કાલ રવિ સભામાં વાત કરી હતી કે ધન માટે ક્યારે ખોટું કરવું જોઈએ નહીં. ગુડ. નિયમ ના દર્શન થયા. હેલો નિયમ, હાઉ આર યુ? આઈ એમ ગુડ. બોલો શું કે. નિયમ એ નિયમ છે સૌ સુખ, જ્ઞાન નિયમ તોડે તેને
નિશ્ચય આવે છે દુઃખ, નિશ્ચય આવે છે દુઃખ. આમાં તારું નામ ત્રણ વાર આવ્યું, મારું નામ એક વાર, ફરી વાર બોલ. નિયમ પાડવા જોઈએ, નિયમમાં છે સૌ સુખ. જ્ઞાન નિયમ તોડે તેને નિશ્ચય આવે છે દુઃખ, નિશ્ચય આવે છે દુઃખ. અનુશાસનમાં રહે છે સફળતા પામે જ. જ્ઞાન નિયમ જે તોડે તેને દુઃખ આવે, તેને દુઃખ આવે. બહુ સરસ હો બેટા, મસ્ત. આઈ એમ વેરી હેપી. આ માજલપુર કેવું સ્મરણ કરે છે, સરસ. સમણ્યા 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 સમણ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે ભગવાન ના થવું, સંતો ના થવું, મન ના થવું નહીં. અને ભગવાન નું માનવું, સંતો માનવું અને મન ના મેલા મન નું માનવું નહીં. હા, ત્યાં આવન થોડા દી રહેવા. ભગવાન બતાવી છે ભગવાન આપણું હર હંમેશા સારું કરજે, ભગવાન ની ઉપર છોડી દેવું. બરોબર છે, પણ થોડા દી અહીં આવો. આવી સામે હું. શ્રાવણ મહિનામાં આવી જશે. પંદર શ્રાવણ મહિનામાં. વાહ, 1500 આવી જશે. ગુડ. હા સ્નેહલભાઈ, અપને દેશ મે નહીં આના હૈ આપકો? યસ મેમ, આવું છે ને ગુરુજી. હા વાલા, આવો ને, મજા આવે. હું છે આ જો અમેરિકાના છોકરા આવ્યા, તે બહુ ખુશ થઈ ગયા, બધાને આનંદ આવી ગયો. લો ઓલા જો રિયા બે કુશ અને પાર્થ. આપણું ધાર્યું થાય જ નહીં, હરિનું ધાર્યું થાય. આપણું ધાર્યું થાય જ નહીં, હરિનું ધાર્યું થાય. નાન અભિમાન મૂકીને, નાન અભિમાન મૂકીને દાસ થઈ રેવાય, દાસ થઈ રેવાય. હર્ષદ તુષાર ડાભી, એટલાન્ટા. હવે અમારા બાબા નો રંગ બધાને લાગ્યો. બાબા, તમે તો ગાંડી કરી દુનિયા હો. તમે જે સ્મરણ ઉપાડ્યું છે ને, તે તમારે લઈને આ કેટલાય ચડી ગયું. એટલે રાજુ ભાણા, છોરો કઈ બોલશે? સાક્ષાત શ્રી ભગવાન, સાક્ષાત શ્રી ભગવાન. વાહ, હરિલાલ પટેલ લખ્યો. શું કેશો ગુરુજી? રવિ સભામાં વાત કરી હતી કે આપણું રાંધેલું આપણને જ પીરસવામાં આવે છે અને આપણા કર્મો આપણે જ ભોગવવાના હોય, તે માટે સાવધાન. વાહ 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 વાહ. કર્મ કરો વિચારીજી. કેનેડા કંપની પાર્થ, ઓમ બોલો. ભગવાન ગોપ કરત જેવારી, સ્વતંત્રતા કૂત કરત જેવારી. ભગવાન કે કોપ રાય રેહા, મન ગમતે વિષય મિલત તેહા. મારી નખ્યા તમે તો, મન ગમતા વિષય મળે ભગવાન નો કોપ. હે બાબા, શું કરશું આપણે? હે ભગવાન, રાજી થાવ, કૃપા કરો, કોપ નહીં. કઈ જેવી તેવી કેરીઓ મળે એવું કરો, આ મનગમતી મળે એ તો કોપ કહેવાય. તોતાપુરી મળી આવે છે ને, કાગડો ને એવી બધી મળે, ધારો આ તો કેસર સિવાય વાત નહીં. બોલો, બાબાના હારા નસીબે અમને મળે. વાંય વાંય શેરડી વાંય એડી પીવે છો? અરે ઓ મહેશ એમ પટેલ, લ્યો બોલો. ક્યાં જઈને બેઠા છે? ક્યાં દેશમાં? એસસી એટલે સાઉથ કેરેલીના ગુરુજી. હો, સાઉથ કેરેલીના. લ્યો, ગયો શું કહેશો?
ભગવાને દયા કરીને સારો સત્સંગનો માહોલ આપ્યો અને સારો સમય આપ્યો છે, જો એનો ઉપયોગ આપણે કરી લઈએ તો આપણો મોક્ષ થઈ જાય. પાકવો ભજન કરજો બરાબર. ન્યાસ હાઉસ કેરાલીમાં શું કરો છો, નોકરી કરો છો? હા ગુરુજી, જોબ ચાલુ છે. ઠીક બંડલે. આપણો દારૂ થાય નહીં હરીનું દારૂ થાય, જ્ઞાન અભિમાન મૂકીને, જ્ઞાન અભિમાન મૂકીને દાસ થઈ રહેવાય, દાસ થઈ રહેવાય. બહુ જાજા સંતોએ, પાર્ષદોએ, બધાએ, હરિભક્તોએ કાલનું તાજું બધું કંઠે કરી નાખ્યું. બોલો, કેચઅપ શક્તિ બહુ જોરદાર છે. દાસ થઈ રહેવાય, બહુ છે સુખ, એમાં બહુ સુખ છે. જો દાસપણું આવે ને તો બધું આવી જાય. દેજો દાન દાસ ને રેલ, દર્શન દેજો દાસ ને રેલ. લોણ આ કોણ છે? લીંબાણી ગુરુજી, જય સ્વામિનારાયણ. લાલજીભાઈ માસ્તર? હા હા માસ્તર બોલો. લે અરે વાહ, આ થોડો અંધારું. ગુરુજી કાલ સ્વામી કીધું તું કે વિચાર વિના કોઈ પણ કામ કરવું નહીં, અને ભગવાને આપણે ઘણા કામ કર્યા છે અને એનો આપણે સ્વીકાર નથી થતો. જોબ ચાલુ છે કે પૂરી થઈ ગઈ? ગુરુજી કાલે રવિસભામાં વાત આવી હતી કે જેને ભગવાનને જટ પામવું હોય તેને કદી અભાવ ગુણમાંના માર્ગે જવું નહીં, અને પોતાનું મન, પોતાની આંખ અને કાનને મૂર્તિ પરાયણે જ રાખવા જોઈએ. એ બધી વાત સાચી, પણ દવાખાનાનું આવ્યું હતું, ઇન્જેક્શન બદલી નાખ્યા, બોક્સ ને એ બધું. ખાડો ખોદે એ જ પડે. કેટલા બધા મુક્તો છે નઈ. હાજા આ પૂર્ણિક પ્રફુલ્લ કોઠિયા, એ કોનો છોકરો? પ્રફુલભાઈનો. એમ કેવું પડે? બોલ પૂર્ણિક. જય સ્વામિનારાયણ. કાલ રવિ સભામાં આવ્યું હતું કે ભગવાન ની વાત અગર આપણે માનીએ તો આપણે હંમેશા જીવ થાય. તું રવિ સભા સાંભળેશ? પપ્પા ક્યાં છે? કેટલા લાડુ છે ગુરુજી હતા ને એ મહારાજ નીકળ્યા ને, એટલે મહારાજ ને કીધું રે મહારાજ, મહારાજ ઉભા રહ્યા, મહારાજ ઉભા રહ્યા ને પછી એને કહ્યું હાંડો હતો ને એમાં મહારાજ એમાં અંગૂઠો બોળાયો અને પછી એને કુવામાં નાખ્યો પાણી, પછી આખું ગામ સત્સંગી થશે. એમ એનો ભાવ છે. માયા બડી મોહિની સવારે જે વાત કરી હતી ને ગુરુજી, કરી હતી ને કે આ વખતે બહુ સારો યોગ મળે છે, ભગવાન ની કૃપા વરસી છે, ને આવો યોગ પછી ફરી મળે ન મળે ગુરુજી, કે આવો સરસ સંતો આવા જે છે ગુરુજી મળે ને આવો બધો માહોલ મળ્યો છે, તો આમાં કોઈ પણ રીતે શરીર સારું રહે, પૈસા રહે ન રહે, પણ આ વખતે ભજન કરી લેવું અને કોઈ પણ રીતે આપણે ખામી ન રહે આવા સુવર્ણ કાલમાં. આવું જે છે સવારે વાત કરી હતી ગુરુજી. સરસ લખતર. એ લખતર, લખતર પેલા અહીં આપણી સેવામાં હતા. અંકુર, કાલે દયાલ સ્વામી વાત કરી હતી કે ભગવાન નો આશરો રાખીશું તો આ જન્મ મરણ રૂપી બહુ સાધન કરી જશો. મેરે પ્યારે બાપાશ્રીઓ,
તમે કથાનું મનન કર્યું હતું, પાકેપાએ રવિસભામાં આવ્યું હતું કે ચાર પહેલાં દીવાનો ભગવાનના વિરોધી રહ્યા અને એના રાજા અને બીજા બધા મંત્રીઓ ભગવાનને ઓળખીને શરણે થયા. બોલો કાનોબા બે વાર જેલમાં ભાગી ગયો, છેવટે ત્યાં જેલમાં મરી ગયો. ભગવાનને એને ઘરે લઈ ગયા અને જમાડ્યા અને પગચંપી કરીને, પણ રૂપિયા હારું, એને રૂપિયા જોતા હતા. ભગવાનની આપણા માથે કૃપા છે કે આપણને ભગવાનનો આશરો થયો છે, ભગવાન સમજાણા છે. આપણે ભગવાન પાસેથી રૂપિયા નથી માગતા, આપણે ભગવાન પાસેથી ભગવાન માગીએ છીએ, ભગવાન માગીએ છીએ. એ કાંઈ નાની હોની આપણા ઉપર પ્રભુની કૃપા નથી. આટલી સમજણ મળવી અઘરી છે, સમજ્યા? મેરે પ્યારે 140 કરોડ દેશવાસીઓ, એમાં ભગવાન જ માગે એવા કેટલા? પ્રભુ પાસેથી પ્રભુ જ માગે, બીજું કાંઈ માગે નહીં એવા કેટલા? એવા તો અમારા બાપાઓ છે, અને ભગવાન જોઈ છે. ભગવાનમાં એણે માલ માન્યો છે, ભગવાન જેવું સુખ ક્યાંય બીજે માન્યું નથી. લ્યો આપકો હરિ ચાહીએ યા હરિ સે ચાહીએ, હરિ ચાહીએ યા હરિ સે ચાહીએ, હરી ચાહીએ હરી સે નહીં ચાહીએ, હે ને? હાવ સાચી વાત કહી દઉં, ભગવાનને આપણા કરવાની માથાકૂટ કરોમાં, આપણે ભગવાનના થઈ જાઓ ને વાલા. એક બીજું વાક્ય બોલું, ભૂલી નાખો, બહુ ભારે છે. હે ભગવાન પાસેથી કાંઈક લેવા કરતાં આપણે ભગવાનને દેવાઈ જાઓ ને. સ્વાહા. ભગવાન પાસેથી કાંઈ લેવા કરતાં આપણે જ એને અપાઈ જઈએ તો શું વાંધો આવે છે? સુખ તો બધું એમાં છે. હવે ભગવાનની વાતની શરૂઆત કરું છું. શ્લોક 107મો. હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલ પ્રદઃ. હૃદયે જીવવત જીવે યોંતર્યામી તયા સ્થિત. હૃદયે જીવવત જીવે યોંતર્યામી તયા સ્થિત. હૃદયે જીવવત જીવે યોંતર્યામી તયા સ્થિત. હૃદયે સ્વતંત્ર ઈશો સૌ, જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ, જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ, જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ, સર્વ કર્મ ફલ પ્રદ, સર્વ કર્મ ફલ પ્રદ, એટલો બધો અદ્ભુત શ્લોક છે કે એની કાંઈ વાત કરો. મસ્ત નિત્યાનંદ સ્વામી આનું ગુજરાતી કર્યું છે, વાંચું. જે ઈશ્વર છે એટલે કે ભગવાન પરમાત્મા છે, તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામી પણ એ કરીને રહ્યા છે. આપણામાં છે કે નહીં? જોજો એ દેખાય છે. શિક્ષાપત્રી કહે છે કે આપણામાં ભગવાન છે,
પણ આપણે દેખી શકતા નથી. પ્લીઝ, આપણી ભૂલ કાંઈક થાય છે એટલે દેખાતા નથી. ભૂલ સુધારી લેશું એટલે છે તો દેખાશે જ તો. દર્શન કરાવી દે એવું કઈક આવે છે. પ્રગટ દિલમાં તું એના દર્શન કરાવી દે. પ્રગટ દિલમાં અખંડ છે તું એના તું નો તું દર્શન કરાવી દે. શિક્ષાપત્રી શું કહે છે? આપણામાં, મારામાં ભગવાન છે, પણ હવે દેહ ભાવ થઈ ગયો છે એટલે દેખાતા નથી. આત્મભાવ થાય અને ભગવાનમાં પ્રેમ થાય તો દેખાય. હાલો, તે સ્વતંત્ર છે. કેવા છે? એ સ્વતંત્ર છે અને બાકી બધા પરતંત્ર. તે સર્વ જીવને કર્મ ફળના આપનારા છે. કર્મ કરે જીવ અને ફળ આપે ભગવાન, એમ ઈશ્વરને જાણવા. પરિચય આપ્યો ભગવાનનો. આ ભગવાનની આજ્ઞા થઈ, આજ્ઞા કરી કે આવી રીતે તમે ભગવાનને જાણજો. કહી દીધું આપણને ચોખ્ખું જાણવાનું, હવે આપણે જાણવું પડે ને. આજ્ઞા કરી એમણે કે તમે ભગવાનને આમ જાણજો. બોલો, આપણે ભગવાનને આપણામ જાણીએ છીએ? બોલો, આપણામાં ભગવાનને જાણતા હોઈએ તો આપણાથી ખરાબ ઘાટે ના થાય, તો ખરાબ ક્રિયા ક્યાં થાય? જો સાચા અર્થમાં પરમાત્માનું સ્વરૂપ સમજાય તો તેમનો અસાધારણ મહિમા થાય. ભગવાન કહે છે તો ખરા, હું તમારામાં રહ્યો છું, પણ આપણે એ વાત સ્વીકારતા નથી. આપણામાં ભગવાન રહ્યા હોય તો આપણે ભગવાનને ભૂલીએ નહીં, અને ભગવાનની હાજરીમાં કાંઈ ખોટા ઘાટ સંકલ્પ કરીએ નહીં. કેમ જે રહ્યા છે એ વાત મનાઈ જાય તો આપણે આનંદ આનંદ થઈ જાય. બીજી એક વાત કહું કે જ્યાં ભગવાન રહ્યા હોય તે સ્થાનને ધામ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કુંડલ ધામ. શું કામ કહે છે? ગઢપુર ધામ. શા માટે? વડતાલ ધામ. શા માટે? છપૈયા ધામ. શા માટે? ત્યાં તો પછી આત્મા ધામ નહીં. કેમ જે એમાં હા ભગવાન રહ્યા. આપણને આ બધા પ્રાસાદિક સ્થાનોનો મહિમા બહુ છે. સાથી કે એમાં ભગવાન રહ્યા, તો આપણા આત્મામાં ભગવાન રહ્યા છે તો આપણો આત્મા પ્રાસાદિક સ્થાન નહીં, એ મોટું ધામ નહીં. કોક દી ત્યાંની યાત્રા ન કરવી પડે. આપણે ગઢડા જઈએ છીએ, વડતાલ જઈએ છીએ, ઠેઠ છપૈયા જઈએ છીએ, કોઈ દી આપણે આત્મામાં ગયા, આપણા આત્માની યાત્રા કરી, ત્યાં હરી છે અને કોઈ દી જોયા, ત્યાં દર્શન કર્યા? નહીં કરતા. બાહ્ય દ્રષ્ટિ છે ને, એટલે બહાર બધે યાત્રા કરીએ છીએ. બાહ્ય કહેવાતા ઘણા દૂર હોય તો એ ટ્રાવેલિંગ કરીને તડકાના ટાઢના ત્યાં જઈએ છીએ અને બહુ મોટો મહિમા સમજીને ત્યાં રહીએ છીએ. પણ કોઈ દી આત્મામાં ગયા? આપણે ઘરે કોઈ દી આવ્યા? ઘરમાં બેઠેલા ગોવિંદને ઓળખ્યા નહીં. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં બેઠા દામોદર. આમ આપણી માડીયું કહેતી હતી, એમ માવડીયું કહેતી હતી. નાનપણમાં આપણને આવો ઉપદેશ દેતી હતી, ઘરમાં ઘર, એમાં ઘર, એમાં બેઠા દામોદર. લો, ઘરમાં ઘર એટલે આ શરીર, એમાં ઘર એટલે આત્મા, અને એમાં બેઠા. જો ડોશી શાસ્ત્રમાં એ વેદ વેદાંતના સાર ટપકે છે. પણ આપણે ત્યાં કોઈ દી યાત્રાએ ગયા? મહારાજે પ્રથમના વિશ્વા વચનામૃતમાં એમ કહ્યું કે ભાઈ, પરવશ થઈને તો જીવ સુષુપ્તિમાં જાય છે, સ્વપ્નમાં જાય છે, પણ કોઈ દી ભગવાનનો પ્રતાપ વિચારીને, ભગવાનના ધ્યાનને બળે કરીને પોતાના આત્મામાં જીવ જતો નથી. જો જાગ્રતમાં આવે છે, સુષુપ્તિમાં જાય છે, સપનામાં જાય છે, એમ જ તુર્ય અવસ્થામાં જાય, કે તો આત્મા પોતે પોતાની વૃત્તિઓથી પોતામાં જો પ્રવેશ કરે તો એને આત્મદર્શન થાય. કહેતા
ધામનું દર્શન થાય અને તે ધામમાં રહેલા જે ભગવાન શિક્ષાપત્રી શ્લોક 107 પ્રમાણે એના પણ દર્શન થાય. આપણે વલતાલ ધામ જઈએ પછી ત્યાં ધામમાં બેઠેલા હરિકૃષ્ણ મહારાજ દાદીના દર્શન થાય કે નહીં થાય, એમ આપણે આપણો જે આત્મા ત્યાં સુધી વૃત્તિઓ ખેંચીને લઈ જઈએ તો થાય. મહારાજ કે પહેલાં કાશી સુધી વૃત્તિ લાંબી હોય ને પછી ટૂંકી કરત, વડતાલ જેટલા માં પછી ટૂંકી કરત, આ ગઢપુર જેટલા માં પછી ટૂંકી કરત, દેહ જેટલા માં આવે અને પછી પાછી ખેંચે તો મહારાજ કે તે વૃત્તિ આત્મસન્મુખ થાય અને તે વૃત્તિ પછી આત્મામાં લીન થાય અને આત્મામાં વૃત્તિઓ લીન થાય ત્યારે ત્યાં પ્રકાશ થાય, પ્રકાશનું દર્શન થાય અને એ પ્રકાશને મધ્યે પુરુષોત્તમ નારાયણના દર્શન થાય. આ યાત્રા બહુ સારી કહેવાય. ઓલી યાત્રા છે ને આમ જવાની છે અને આ યાત્રાનું નામ છે ઘર વાપસી. ક્યા નામ હૈ? ઘર વાપસી. હમ અપને ઘર કબ જાયંગે પતા નહીં, બહુત કાલ હો ગયા હમ બહાર નિકલ ગયે હૈ, ઘૂમતે રહેતે હૈ લગ ચોરાશી મેં, ઘર વાપસ નહીં લોટતે. અનંત કાલ થી બારો નીકળ્યો છું, બારો નીકળ્યો. એક પ્રાર્થના એવી આવે છે, હે મહારાજ હવે મને મારે ઘરે પુગાડો, ભટકી ગયો, ભૂલો પડી ગયો, રખડ્યા કરું છું ગાંડાની જેમ અહીંથી આઈને અહીંથી આઈ, પણ મારે ઘરે નથી, હું પાછો આવી શકતો. હે પ્રભુ હવે મને ભટકેલાને ભૂલેલાને બાવડું પકડીને મારે ઘરે પુગાડો. આપણે ઘર વાપસી કરવાની છે. એમ જે ઘરધણી ઘરમાં બેઠા છે, ઘરધણીની મુલાકાત તો ઘરે જઈએ ત્યારે થાય ને, ઘરે આપણે નથી, આપણે આ દેહમાં છીએ આત્મામાં નથી, આપણે સુષુપ્તિમાં છીએ સપનામાં છીએ, આપણે જાગ્રતમાં છીએ, પણ આપણે આપણી જે અવસ્થા છે તુર્યાવસ્થા, જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુષુપ્તિ અવસ્થા એનાથી પાર એક તુર્યાવસ્થા કહેવાય છે શાસ્ત્રમાં, કે જે આત્માનું ઠેકાણું છે આત્મા અવસ્થા છે અને પરમપદે કહેવાય છે ભગવાનનું સ્થાન કહેવાય છે, ત્યાં આપણે આપણી વૃત્તિઓને ખેંચીને પાછી વાળીને જોડવી જોઈએ, સમજવું જોઈએ, જરા દાખલો કરવો જોઈએ, પણ થતો નથી કે કરતા નથી, એટલે આપણને આપણામાં રહેલા ભગવાન દેખાતા નથી. કમાલ જેવો છે ને, વડતાલમાં રહેલા ભગવાન દેખાય, ગઢપુરમાં રહેલા દેખાય, છપૈયામાં રહેલા દેખાય, કુંડળધામમાં રહેલા ભગવાન દેખાય, પણ આપણા આત્મામાં રહેલા ભગવાન આપણને દેખાતા નથી. કેમ છે? આપણે ત્યાંની યાત્રા કરતા નથી. પૈસા ખર્ચીને વાહનો લઈને બસ ભાડે કરીને ટોળા મળીને આનંદ ઉત્સાહમાં આપણે ક્યાં ક્યાં યાત્રા કરીએ છીએ, પણ જરાક આમ આંખો વીંચીને ઘર વાપસી કા અભ્યાસ હમ નહીં કરતે, ઇસલિયે વહાં તક હમ જા નહીં પાતે. અને જે કરે છે એને પોતામાં રહેલા પરમેશ્વરના દર્શન થાય છે, એને ભગવત સાક્ષાત્કાર થયો એમ કહેવાય છે. અને આ મનુષ્ય જન્મ ભગવત સાક્ષાત્કાર કરવા માટે જ ભગવાને ભારત દેશમાં આપ્યો છે. આવી પવિત્ર ગુર્જર ધરા જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના 500 પરમહંસોને લઈને ફર્યા છે, આ ભૂમિમાં મને તમને જન્મ ભગવાને શું કામ આપ્યો? પાકિસ્તાનમાં કેમ ન આપ્યો? અરબસ્થાનમાં કેમ ન આપ્યો? બીજા ત્રીજા સ્વીડન જેવા બહુ સુખી દેશોમાં કેમ ન આપ્યો? અહીં શું કામ આપ્યો? અહીં એટલા માટે આપ્યો કે આપણે આપણા આત્મામાં રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ, એટલા માટે આપ્યો છે. ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ કામ. પણ આપણે મનમાં એમ થયું કે
અરવા ફરવા, ભોગ ભોગવવા, પૈસા રળવા, પણવા, દીકરા દીકરીઓ આ તે વ્યવહાર ને એ નાતમાં મોટા થવું, જગતમાં ડીંડક હાંકવું, એના માટે અવતાર આપ્યો ભગવાને. એટલે એવું બધું ફાસફૂસ્યું કામ કરવા ભગવાન થોડો આવો ભારત દેશના પવિત્ર પવિત્ર એકદમ પવિત્ર એવા ગુજરાતમાં જન્મ આપે. વિચારવું જોઈએ કે આપણને ભગવાને આવા પવિત્ર સ્થાનમાં રાખ્યા તે શા હેતુથી રાખ્યા, કેમ બીજે ત્રીજે ક્યાંય ન નાખી દીધા. એની દયા છે, એની દયા છે. એના મનમાં એમ છે કે આ જીવ બધા થોડા હારા છે, માટે એને આવા હારા સ્થાનમાં જન્મ આપું ને તો એ જરૂર એના આત્મામાં હું બેઠો છું ત્યાં સુધી આવશે. આશા રાખીને, આપણો વિશ્વાસ રાખીને ભગવાને આપણને ઉચ્ચ કોમમાં આવા પવિત્ર દેશમાં જન્મ આપ્યો છે. પણ આપણે આનો હેતુ જ ન સમજ્યા. બોલો, એમાં સત્સંગી બનાવ્યા, એમાં અમને સાધુ બનાવ્યા. કેટલી બધી ભગવાનને આપણા ઉપર આશા હશે, કેટલો વિશ્વાસ હશે કે આ લોકો કામ કરશે માટે આને સાધુ બનાવો, આને મંદિરમાં રાખો આપણી ભેગા, કે આમ જે આ લોકો હારા છે, હારા માનીને આપણને અહીં આશીર્વાદ આપ્યો ને આપણે છે ને ભગવાનની આશા પૂરતા નથી. ગદ્દાર નીકળ્યા, વિશ્વાસઘાત કર્યો. હજી સમય છે તું સમજી જાને નાયલે નિર્મળ ગંગમાં. હજી આપણી પાસે સમય છે, જો આપણે જાગી જઈએ ને હરિમાં લાગી જઈએ તો કામ થઈ જાય એવું છે. અજ્ઞાન ટાળીએ, ઊંધે રસ્તેથી પાછા વળીએ, સાચું સમજીએ. શાસ્ત્ર ને સંતો કહે છે એના ઉપર જરા ગંભીરતાથી વિચારીએ તો કામ થઈ જાય એવું છે. ફરી વાર આવો મનુષ્ય જન્મ નહીં મળે. મનુષ્ય જન્મ મળશે તો આવા ભારત દેશમાં નહીં મળે. ભારત દેશમાં મળે તો આવા આર્ય દેશમાં આવા ગરપુર ધામના પડછાયામાં નહીં મળે. માટે આ તક ખોયા જેવી નહીં. હે, આ તક જો હું ખોઈશ તો પોકે પોકે રોઈશ. ચેલેન્જ સાથે કહું છું, આ તકને જો હું ખોઈશ તો હું પોકે પોકે રોઈશ કે પ્રભુએ આપવામાં કંઈ ખામી નહોતી રાખી, એણે દયા કરવામાં કાંઈ પાછું વાળીને જોયું નહોતું, તોડીને દયા નહોતી કરી, એમ નામ જાંગળ ઢગલે મોઢે દયા કરી અને હું એ દયાને ઝીલી ના શક્યો, વધાવી ના શક્યો, પકડી ના શક્યો, સમજી ન શક્યો. તુચ્છ સંસારના વિષયો, તુચ્છ સંસારના સંબંધીઓ, તુચ્છ સંસારના ધન મકાન માલ મિલકત પૈસા, એની જ માથાકૂટમાં મેં પ્રભુને પાયમાં જેવો અદ્ભુત કાળ, અદ્ભુત દેહ, અદ્ભુત દેશ, અદ્ભુત સત્સંગ, અદ્ભુત સંતો અંતકરણ બધું જ ઘસીને વાપરી નાખ્યું અને પરમાત્મા સુધી પહોંચવા માટે મેં આનો ઉપયોગ કર્યો નહીં, ખોટે રસ્તે ઉપયોગ કર્યો. હેરાન હેરાન થઈ ગયો. આવું રોવું પડશે. હું ભગવાનનો મહિમા સમજવો બહુ જરૂરી છે. ખરેખર જો ભગવાનનું મહાત્મ્ય આપણને થાય તો એ મહાત્મ્યના પ્રભાવે પરમાત્મામાં અતિ ગાઢ પ્રીતિ જન્મે અને આવી પ્રેમરૂપ ભક્તિથી જ ભગવાન વશ થાય છે અને પોતાનું દર્શન દે છે. તે સારું, ભક્તિ પ્રાપ્ત કરવા માટે, પ્રભુ પ્રેમ જગાડવા માટે પરમાત્માનું યથાર્થ મહાત્મ જ્ઞાન આવશ્યક છે, જરૂરી છે. જે એમના સ્વરૂપના જ્ઞાનથી આપણને પ્રાપ્ત થાય છે મહાત્મ જ્ઞાન. માટે મહારાજે આ શ્લોકમાં પરોક્ષપણે પોતાના સ્વરૂપનું જ્ઞાન દાન આપ્યું છે. શું આપ્યું છે? જ્ઞાનનું દાન આપ્યું છે. હવે વાલા ભક્તો, પ્રથમ આજે આજ્ઞા મહારાજે કરી કે તમે આમ મને જાણજો, કર્મફળ પ્રદાતા જાણજો, અંતર્યામી જાણજો, સ્વતંત્ર જાણજો, આમ મને તમે માનો. એ આજ્ઞા ભગવાને કરી આપણે એની થોડીક ડીપમાં સતાનંદ સ્વામી પાસે જઈને વાત સમજી લઈએ. બરાબર, સતાનંદ સ્વામીએ લખ્યું, ઈષ્ટે સ્વતંત્રત્વાત સકલ ઐશ્વર્ય સંપન્નો ભવતી તી ઈશ જગતપતિ ઇત્યર્થઃ. પોલી વાત એ કરી કે ભાઈ
ઈશ એટલે શું? તો કીધું ભાઈ, ઈશ એટલે ઈશ્વર. સાથી ભાઈ, અને ઈશ્વર કહો છો? તો કે સ્વતંત્રત્વાત સકલ ઐશ્વર્ય સંપન્ન ભવતી ઇતિ ઈશ. સ્વતંત્રપણે જે સમગ્ર ઐશ્વર્યથી સંપન્ન હોય, સ્વતંત્રપણે કોઈ ઐશ્વર્યથી સંપન્ન હોય પણ એનું ઐશ્વર્ય જો પરતંત્ર હોય તો એમાં કાંઈ બહુ ઈશ્વરત્વ કહેવાય નહીં. કહેવાય છે પણ તો પણ એ મૂળ ઈશ્વરપણું નહીં. સ્વતંત્રત્વાત સકલ ઐશ્વર્ય સંપન્ન ભવતી, જે સ્વતંત્રપણે જ અપને આપ સ્વયં સકલ ઐશ્વર્યથી સંપન્ન હોય એને ઈશ્વર કહેવાય. એવા જગતપતિને ઈશ્વર કહેવાય છે. વાત આમ છે. ભાષ્યમાં આપણે જોઈએ તો લખ્યું છે, અદ્યપિ બહવો દેવા નિર્દશ્યંતે નામ ઈશ્વરાયતી તથાપિ ન તેષુ નિરૂપધિ ઈશ્વરત્વમ યો હિદમ અખિલમ આવશ્ય નિયમતિ સ એવ સ્વતંત્ર સર્વેશ્વર ઇતિ વ્યંજયન યાહ હૃદયે જીવત. હવે અર્થ કરે છે ભાષ્યમાં એમ કહ્યું, યદ્યપિ એટલે કે જોકે શાસ્ત્રોમાં ઘણા દેવોને પણ ઈશ્વર શબ્દથી નિર્દેશ કરવામાં આવે છે, રાઈટ? ઘણાને ઈશ્વર કહેવામાં આવે છે, પરંતુ તેઓમાં સ્વતંત્ર ઈશ્વરપણું હોતું નથી. બોલો, ઈશ્વર કહો, મહેશ્વર કહો, પરમેશ્વર કહો, પણ સ્વતંત્ર ઈશ્વરપણું તેમાં હોતું નથી. સ્વતંત્રત્વાત શબ્દ પર બહુ વજન છે. તો કોઈકના આપેલું હોય ઈશ્વરપણું, શું? કોઈકનું આપેલું ઈશ્વરપણું હોય, સ્વતંત્ર નહીં. ખરેખર જે સૌ કોઈમાં વ્યાપીને તે બધાનું નિયમન કરે છે, કંટ્રોલ રાખે છે, પ્રકાશક છે, તે જ સ્વતંત્ર સર્વેશ્વર કહો, પરમેશ્વર કહો કે ઈશ્વર કહો, એને જ કહેવાય છે. એવું જણાવવા માટે મૂળ શ્લોકમાં શ્રી હરિએ કહ્યું છે કે હૃદય જીવવત જીવે યો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશ અસો સર્વ કર્મ ફલ પ્રદ. સતાનંદ સ્વામી ભાગવતજીનો એક શ્લોક ટાંકે છે આ વાતને સમજાવવા માટે, સ્કંદ 5:18 અધ્યાય શ્લોક 20. એમાં ભગવાનની સ્તુતિ કરતા ભદ્ર શ્રવા એવું કહે છે કે સવૈપતિ સ્યાદ કુલો ભય સ્વયં સમંતત પાતિ ભયાતુરં જનમ સ એક એવેતરથા મિથો ભયં નૈવાત્મલાભાદધિ મન્યતે પરમ. ભગવાન વ્યાસનો લખેલો શ્લોક છે. અર્થ, ખરા પતિ, ખરા પતિ તે છે કે જે સ્વયં નિર્ભય રહીને બીજા ભયભીત લોકોની બધી રીતે રક્ષા કરી શકે. સવાય પતિ, એ સાચો પતિ. એવા પતિ તો હે વાલા મહારાજ તમે એક જ છો, હે પરમાત્મા તમે એક જ છો, બીજું કોઈ નથી. જો એકથી વધારે પરમેશ્વર માનવામાં આવે તો તેમને પણ એકબીજાથી ભય થવાની સંભાવના રહે. તેથી જ તમે પોતાની પ્રાપ્તિ કરતા અધિક અન્ય કોઈ લાભ હોવાનું માનતા નથી. ભગવાનની પ્રાપ્તિ એ જ મોટા મોટો લાભ, એનાથી વિશેષ લાભ બીજો ક્યાંય ક્યારેય હોય શકે જ નહીં. આ વાત સમજી જાય એ ભલો ભોળો લાગતો હોય તોય પણ મહા કુશાગ્ર બુદ્ધિવાળો જાણવો, ભગવદ લાભ જેવો કોઈ લાભ છે જ નહીં.
ભગવત પ્રાપ્તિ જેવી કોઈ પ્રાપ્તિ છે જ નહીં. ભગવાનની પ્રાપ્તિ આગળ બીજી તમામ પ્રાપ્તિ અપ્રાપ્તિ સમાન છે, અલાભ સમાન છે, ગેરલાભ કહો તો હાલ છે. એટલી ભગવત લાભ બહુ મોટી પ્રાપ્તિ છે. અન્ય કોઈ મોટું લાભ છે જ નહીં. આવું ભાગવતજીમાં અદ્ભુત લખેલું છે. મજા આવી ગઈ. હવે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે એ હું ને કેમ આપણે કાલે સમજશું શાંતિથી. આમાં બહુ મજા આવે છે. કેમ જે આપણે જેને પામવું છે, આપણે જેને પણવું છે એના ગુણ આવે છે. હે કે આપણે જેનું ઘર વસાવવું છે, જેના થઈને રહેવું છે, જેનું સુખ માણવું છે, આદિ અનાદિકાળ જેની સાથે રહેવું છે એની આ કથા છે. એના વખાણ આવે છે. એટલે ભલા કોઈના વરના વખાણ થાય તો એ કન્યાને કેમ ન ગમે? તો સારું જ લાગે. તો પુરુષોત્તમ નારાયણ, હે પુરુષોત્તમ નારાયણ, એની આપણે રાણીઓ. આપણા ધણીના ગુણગાન ગાવાનો મોકો આવ્યો છે. ઓકે, આપણને તો બધું ભગવાને બહુ સુખ આપ્યું છે. મજા મજાને મજા છે. હા લ્યો બોલો. સ્વામિનારાયણ ભગવાનની જે થોડા દિવસો પહેલાં ગુરુજીએ એક દિલથી બહુ જોર દઈને જાહેરાત કરી હતી કે આપણે ભજન ભેટ પ્રોગ્રામ ટુ ચાતુર્માસ દરમિયાન એવો ધમધમાવીને ચલાવવો છે કે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ રાજી 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 થઈ જાય. અત્યાર સુધી જ્યારે જ્યારે ગુરુજી આપણને ભજન કરવાનું કીધું, ક્યારેક 20 દિવસ હોય, ક્યારેક મહિનો હોય, ક્યારેક 2 મહિના હોય, પણ ઘણા બધા ભજન રસિયાઓને છેલ્લે છેલ્લે એમ થઈ જાય કે એટલે આ પૂરો થઈ ગયો, પૂરો થઈ ગયો. ગુરુજી આ વખતે ચાતુર્માસ 4 મહિનાનું ભજન કરવાનું આપણને સૌને ટાણું આપી દીધું. જેટલું ભજન કરવું હોય, જેટલા મહારાજને રાજી કરવા હોય એટલા આપણે વધારે ને વધારે કરી શક્યું. અને વળી ગુરુજીએ છૂટ આપી છે કે કોઈને આજથી જ શરૂ કરી દેવું હોય તો એ કાં કોઈ ના પાડે છે. ચાતુર્માસની રાહે રહેવાની પણ જરૂર નથી. આપણે બધા જાણીએ છીએ આ વર્ષે વડતાલ ધામવાસી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ વગેરે તમામ દેવોના 200 વર્ષ પૂરા થાય છે. એમનો ભવ્ય દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એ નિમિત્તે એ મહોત્સવના ઉપક્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી આપણે સૌ હવે આ 4-5 મહિના ખૂબ જ વિધવિધ પ્રકારના ભજન કરીશું. વળી કેટલાક પ્રકારની નડતરરૂપ હોય એવી બાબતોનો ત્યાગ પણ કરીશું. એનું ફોર્મ તૈયાર થઈ ગયું છે. આજથી જ તમે બધા જ એ ગૂગલ ફોર્મ ભરી શકશો. એમાં થોડીક વિગતો છે એ હું તમને આપી દઉં. ચાતુર્માસ તો 17 જુલાઈએ શરૂ થાય છે, પરંતુ આપણે બધા જેટલું વહેલા ભજન શરૂ કરવું હોય તો કરી શકીશું, નહીં તો ચાતુર્માસમાં તો ફરજિયાત. આ વખતે ગુરુજીએ ઠાકોરજી મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્નો છે, એટલે 16 પ્રકારના પ્રકલ્પો ભજનના રાખ્યા છે. એક જપ, આપણે બધા રોજ જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરીએ છીએ, એ સંખ્યામાં કોઈ દાદાઓ માડીઓ કદાચ અન્ય કોઈ પણ માળા કરવામાં વધારે રુચિ અંગ ધરાવતા હોય તો તેઓ જપને બદલે માળા પણ કરી શકશે અને માળા પણ લખી શકશે. ધૂન, તિલચિહ્નની ઉથલ, સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જે તિલચિહ્નો છે એને ચિંતવતા ચિંતવતા અપડાઉન કરવું. તિલચિહ્ન વિડીયો ધ્યાન, ગુરુજી બહુ જ સરસ મજાનો વિડીયો બહાર પાડ્યો છે, એ રોજ આપણે જોયા કરવો. દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, જન્મંગલ આદિ કોઈ પણ ભગવદી સારા સ્તોત્રનો પાઠ કરવો, શ્રીજી ચાલીસાના પાઠ કરવા, કોઈ પણ સત્શાસ્ત્રનો પાઠ આ વખતે ગુરુજી કે ફ્રી કરી દો. તો જેને જેમાં રુચિ હોય, જેને જેવું અંગ હોય એવા શાસ્ત્રોનો તેઓ પાઠ કરી શકે. તમારે એમાં તમે કયા શાસ્ત્રોનો પાઠ કરવાના છો એ નામ લખવાનું છે. ભગવાનનું ધ્યાન, સેવા, ભગવાનની સેવા, સંતોની સેવા, આ સત્સંગની સેવા આપણે કેટલા દિવસ કરીશું, કેટલા કલાક કરીશું એ આપણે નક્કી કરવાનું છે. આ વખતે તપશ્ચર્યામાં પણ ગુરુજી આપણને ઊંડા ઉતાર્યા છે કે ગમે ત્યારે આ ચાતુર્માસ દરમિયાન ચાંદ્રાયણ કરવું. ચાંદ્રાયણ કરવું એટલે કે 30 દિવસનું સતત ચાલતું એક વ્રત. ચાંદ્રાયણ, એકટાણા, માસો ઉપવાસ, ખાલી દૂધ પીને રહેવું, ખાલી છાશ પીને રહેવું, 5 દી 10 દી નાના મોટા વ્રતો. ચાંદ્રાયણ એટલે ઓલ તપ, 3 દીનું ચાંદ્રાયણ, એ બધું ભેટમાં ગણાય છે. તપ ભેટ ટૂંકમાં.
ચાંદ્રાયણ આદિ તપ. તો આવું બધું આ ચાર માસ પાંચ માસ દરમિયાન આપણે બધા કરી અને વાલા મહારાજને બહુ રાજી કરીશું. જે ત્યાગ ઉપવાસ ચાતુર્માસમાં હું 10 ઉપવાસ કરીશ મહિનાના 3, એવો ઉપવાસ ભેટ કરાય. કોઈ એકાદશી બધી જ નકોડી કરે, અમુક એકાદશીઓ નકોડી કે નિર્જળા કરે, આવા બધા આપણે નિયમો લઈ શકીશું. એકટાણા પણ ઘણા કરતા હોય છે તો એકટાણાનો પણ નિયમ લેવાની છૂટ છે. યસ. ત્યાર પછી ત્યાગ કરવા જેવી અમુક બાબતો ગુરુજી આ વખતે આપણને સૌને ખાસ બતાવી છે. જેમ કે મિષ્ટાન ફરસાણ જેવી કોઈક ભાવતી હોય અથવા તો આપણને નડતી હોય એવી કોઈ આઈટમોનો 4 મહિના અથવા તો અમુક મહિના અમુક દિવસો ત્યાગ કરવો. પેપ્સી જેવી કેટલીક બધી નુકસાનકારક બહારની પીણાની બાબતો છે જે આપણે ખરેખર ન પીએ એમાં જ આપણું ભલું છે તો એનો ત્યાગ કરવો. આજકાલ હમણે બહુ બધું જેનું ચલણ ચાલ્યું છે, એવું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કચરા જેવું હોય એ બધું બહારનું ભોજન આપણે ન ખાઈએ. સોશિયલ મીડિયામાં જે આપણો ખાસો બધો ટાઈમ જાય છે, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ટ્વિટર છે, એ બધાનો આપણે ત્યાગ કરી અને ટાઈમ બચાવી આપણું મન શુદ્ધ રાખીએ. મૂવી ન જોવી, વેબ સિરીઝો ન જોવી, સિરિયલો કે કાર્ટૂનોમાં ખોટો ટાઈમ ન બગાડવો. બાળકો કે બહેનો કે ભાઈઓ જેને જેને આ બધી જરૂર હોય તેઓ આના પણ નિયમો લઈ શકે. આજકાલ રીલ્સનો અને શોર્ટ વિડીયોનો બહુ જમાનો આવ્યો છે, જાતે રીલ્સ બનાવે અથવા તો કોકની બનાવેલી જોયા કરે. આ બધું આપણે જો ત્યાગી દઈએ તો આ વખતે ભજન બહુ જ સારું થાય. વિડીયો ગેમમાં ઘણા બધા બાળકો, બહેનો, વડીલો પણ કેટલોક ટાઈમ બગાડે છે, એ છોડી દઈએ અને આ જે 16 પ્રકારના નિયમ છે ભજનના એ લઈ લઈએ તો બહુ ફાયદો થાય. ગુરુજી એવું પણ કીધું છે કે જે આપણા માટે જરૂરી ન હોય અથવા તો જે અયોગ્ય હોય એવા ન્યૂઝ સમાચારો પણ આપણે ન જોજો કરીએ, સાંભળ્યા કરીએ. આવા બધા 8 પ્રકારના ત્યાગ કરવા યોગ્ય નિયમો છે, 16 પ્રકારના ગ્રહણ કરવા યોગ્ય ભજન છે. એ આજથી જે જે ભક્તોજનો સંકલ્પ કરવો હોય તે કરી શકશે અને એના ફોર્મ ભરાશે. વ્યસન નહીં આમાં ગણી લેવાના, નાનું મોટું કોઈને કાંઈ વ્યસન થઈ ગયું હોય તો એ છોડી દેવાય. દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે આનું ફોર્મ ભરવું હોય તો તમને કઈ કઈ જગ્યાએથી મળી રહેશે. આપણે ત્યાં સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તરફથી ચાલતા ફેમિલી લીડરના જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમે ભરી શકશો. સ્વામિનારાયણ ડેલી દર્શનનો જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ ભરી શકશો. આપણા કુંડળ મંદિરની વેબસાઇટ સ્વામિનારાયણ ભગવાન .org છે એના ઉપર પણ ભરી શકશો અને આપણો સત્સંગ એપ જે ચાલે છે આટલી બધી જગ્યાએ આ ફોર્મ ભરવાની સુવિધાઓ આપવામાં આવે છે. તો ચાતુર્માસ આવે એ પહેલાં બધા જ ગણતરી કરી ફોર્મ ભરે. દિવાળીની શિબિર કુંડળધામમાં થવાની છે. કાર્તિકી સમયના ટાઈમમાં આપણે બધાએ વડતાલ મહોત્સવમાં પણ જવાનું છે, એની સેવાઓ પણ આવશે. એ બધું ધ્યાનમાં રાખી જેને જે અનુકૂળતા હોય એ પ્રમાણે સૌ નિયમો લે, એનો આ ફોર્મ ભરે અને એના ઉપર ધ્યાન દઈને મહારાજને રાજી કરવા ખૂબ ભજન કરે. ગુરુજી કીધું છે દિવાળીએ તમે બધાએ જે ભજન કર્યું હોય એ ગુરુજી આપણી પાસે ઉઘરાણું કરશે, આપણે ગુરુજીને અર્પણ કરીશું અને પછી ગુરુજી જ્યારે વડતાલ જાય ત્યારે હરિ કૃષ્ણ મહારાજને અર્પણ થશે. તો આવો લાખેણો લાવો છે આપણે બધા ખૂબ ખૂબ લઈ લઈએ. વાલા ભક્તો, ભજન ભેટ અને ભજન યાગ એમાં ડિફરન્સ શું? બે વસ્તુમાં ફર્ક છે. ભજન ભેટ આપણે એક કરી, હવે આ ભજન ભેટ 2 પ્રોગ્રામ ચાલો થયો વડતાલ માટે, પેલો વડોદરા માટે, ઘનશ્યામ માટે. ભજન યાગ એને કહેવાય કે જેમાં ભજનો અમુક રાત દિવસ કન્ટિન્યુઅસ સતત ચાલતા હોય, બંધ જ નહીં. આપણે 6-7 ભજન યાગ કર્યા એમાં રાત દિવસ અમુક સર્કલ રાખ્યા હતા એટલે એને આપણે ભજન યાગ કહીએ. ભજન ભેટમાં એવું ન હોય, રાત દિવસ કન્ટિન્યુઅસ તમારે ક્યાંય પ્રોગ્રામ ચલાવવાના કે એવું તેવું ન હોય. સ્વૈચ્છિક હવે નિયમ લઈને એ પાળવાના ને એવી રીતે ભજન ભેગું કરવાનું ને પછી લઈને ભગવાનને દેવાનું. પણ જો અનુકૂળ હશે તો શ્રાવણ માસમાં ભજન ભેટની અંદર ભજન યાગ જો સામેલ કરવા જેવું લાગશે તો થોડા દિવસનો આપણ કરી નાખશું અને એમાં સર્કલો કરવા પડશે. બંધ નહીં થવા દેવાનું, પછી દંડવત પ્રદક્ષિણા આ તે
અહીં બંધ થાય પણ શરૂ કરી દેવાનું, પણ બંધ થાય દેશ વિદેશમાં ભાઈઓ ભાઈઓમાં એકદમ જેટલા પ્રકલ્પો સતત રાત દિવસ શરૂ રખાય એટલા રાખવા એ ભજન યાગ. બરોબર, હા, આપણે શું આરંભ કરી રહ્યા છીએ, ભજન ભેટ ટુ. જોઈએ આગળ, જો અમે લખ્યું ભજન ભેટ ટુ, મજા આવશે. હા, કારણ કે નિમિત્તે આપણે આવું બધું કરી શકીએ છીએ ને આ બધું નિયમિત પૂરું થાય પછી પાછા આપણે થોડું બેટરી ઉતરી જાય, બહુ ડાઉન થઈ જાય, પાછું આ ચડે તર ચડે. અખંડ સ્વરનું તો આપણે છોડવાનું, બસ હવે થોડા દિવસ રહ્યા છે, લગભગ ઘણાને ટેવ પડી ગઈ છે ને પડી ગઈ માનો ને પાકે પાયે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા થઈ ગઈ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાનહાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેવાલા, આ લીધા જન્મ ઘણા મેવાલા, અધવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિમારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ મેં અબ આયે જે તે, સંત હરિજન ભાઈઓ તે તે, સબ હૈ મુક્ત અનાદિ એહી, સ્વભાવ અબ ભૂલ ગયે તેહી, બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરવું, આત્મામાં હરિ રૂપન ધરવું, પરસ્પર આ યાદ રખાવું, પળય જ્ઞાન આ ભૂલીને જાવું, પળય જ્ઞાન આ ભૂલીને જાવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સરે વાળા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.